ભાઈ એમ દળ અને એ આડછેદ ક્ષેત્રફળ વાળા સળિયાના એક છેડાને દ્રઢ આધાર પરથી લટકાવેલ છે અને તેના બીજા છેડા સાથે તે જ દ્રવ્યનો પદાર્થ લટકાવ્યો છે તો સળિયાના મધ્ય બિંદુ પાસે પ્રતિબળ શોધવાની વાત કરી છે હવે એક નાનો કન્સેપ્ટ છે જે હું તમને સમજાવું એના પહેલા આપણે ફિગર બનાવી લઈએ ઓકે અહીંયા ફિગર જે બનાવવાની છે એ કંઈક આવી રીતના છે માનો કે આ એલ લંબાઈ ધરાવતો એક સળિયો છે આપણી પાસે બરોબર ને એનું દળ આપણને કેટલું આપી દીધું છે આ સળિયાનું દળ આપી દીધું છે આપણે અચ્છા હવે એટલું જ દળ ધરાવતો પદાર્થ એના એક છેડાએ બાંધી દીધો છે એટલે કે આ એમ દળ ધરાવતો જેટલું દળ આ સળિયાનું છે અચ્છા સળિયો થોડો હું પતળો કરું જેથી કરીને આપણને દેખાવામાં સારો લાગે ઓકે થોડો પતળો કરી દઈએ સુધારીને બનાવીએ ચલો ભાઈ બીજો પદાર્થ એને લટકાવીએ છીએ કેટલા દળનો એમ દળનો પદાર્થ એના એક છેડે લટકાવી દેવામાં આવે છે અને બીજો છેડો દ્રઢ આધાર સાથે લટકાવે મતલબ દ્રઢ આધાર સાથે જોઈન્ટ જોઈન કરેલો છે અથવા દ્રઢ આધાર પર લટકાવેલ છે ઓકે હવે તમને શું કીધું છે કે એમ દળવાળ પર તો તો સળિયાના મધ્ય બિંદુ પાસે હવે મધ્ય બિંદુ એટલે માન્ય માનો કે આ એનું મધ્ય બિંદુ થઈ જશે આ એનું કયું બિંદુ થઈ જશે મધ્ય બિંદુ થઈ જશે મધ્ય બિંદુ પાસે એટલે હવે આ અંતર કેટલું થઈ જશે આ એલ બાય ટુ થઈ જશે મધ્ય બિંદુ એટલે એનું અંતર કેટલું થઈ જશે એલ બાય થઈ જશે અને આખે આખા જો આખે આખા સળિયાનું દળ એમ આપ્યું હોય તો મારે આ મધ્ય બિંદુ પર એનું પ્રતિબળ શોધવું હોય તો મધ્ય બિંદુ પર નીચ મધ્ય બિંદુ એટલે આ જે આડછેદ ક્ષેત્રફળ મધ્યબિંદુનું જે આડછેદ ક્ષેત્રફળ છે આ આડછેદ ક્ષેત્રફળ પર પ્રતિબળ આપણે શોધવું હોય તો આ આડછેદ ક્ષેત્રફળથી નીચેની તરફ જે પણ લાગતું ગુરુત્વાકર્ષણ બળ હશે એના લીધે ઉદ્ભવતું પ્રતિબળ અહીંયા કંઈક જોવા મળશે અરે સોરી પુનઃસ્થાપક બળ અહીંયા જોવા મળશે અને એના લીધે અહીંયા શું થશે પ્રતિબળ ઉદભવશે ખબર પડી કે ના પડી ઓકે તો હવે આ અડધા મતલબ આનું દળ આખા સળિયાનું દળ કેટલું એમ મતલબ એલ લંબાઈમાં આખા મતલબ એમ લંબાઈનો જે સળિયો છે એનું દળ કેટલું આપી દીધું છે એમ આપ્યું છે તો એલ બાય ટુ લંબાઈના સળિયામાં દળ કેટલું થશે એમ બાય ટુ થશે થશે કે નહીં થાય બરાબર કે નહીં

આ આખો સળિયો છે આ સળિયામાં આપણે આ મધ્ય બિંદુ આ જગ્યા પર મારે પ્રતિબળ શોધવું હોય તો ઉપરનું જે દળ છે એ આના પ્રતિબળ માટે જવાબદાર નહીં રહે પણ આ જે બિંદુ છે આ બિંદુથી નીચેનું જેટલું પણ દળ હશે એ આ જગ્યા પર આ આડછેદ ક્ષેત્રફળ છે એના માટે એના પ્રતિબળ માટે જવાબદાર થઈ જશે ખબર પડી કે નહીં સમજાઈ ગયું મતલબ આ ઉપરનું દળ કોઈ રોલ ભજવશે નહીં આ આ જે બિંદુ સિંહ બિંદુ છે એટલે કે આ આપણો જે અડધો ભાગ છે એનો આડછેદ ક્ષેત્રફળ છે એના પર લાગવાવાળું જે આ મતલબ ગુરુત્વાકર્ષણ બળ થશે અહીંયા કયું બળ થશે ગુરુત્વાકર્ષણ બળ થશે તો એ બળના લીધે ઉદભવ જે ઉદ્ભવતું પ્રતિબળ છે એ આપણે શોધવાનું છે સમજાયું કે ના સમજાયું ખબર ઓકે તો હવે આનું આનું દળ દળ કેટલું થઈ થઈ જશે જશે એમ બાય ટુ આપણે અડધાથી મધ્ય બિંદુથી થી જ એ સળિયાને આપણે કટ કર્યો છે અને આપણે મધ્ય બિંદુ પાસે એટલે કે સી બિંદુ પાસે જ મારે શું શોધવું છે એનું પ્રતિબળ શોધવું છે ચાર ઓપ્શન્સ આપી દીધા છે કયો આવે છે આપણે ચલો સોલ્વ કરીએ તો સૌથી પહેલા આપણી પાસે પ્રતિબળનું ફોર્મુલા શું હતું એ બળ કયું બળ લાગવાનું છે નીચેની તરફ એમજી એક તો આ પદાર્થ દ્વારા લાગતું બળ બીજું આ સળિયાના બીજા ભાગ મતલબ આ નીચેનો ભાગ છે એના દ્વારા લાગતું બળ ખબર પડી કે એક જો માનો કે આ ઢક્કણ છે એ આપણે બીજો બીજો પાર્ટ છે જેને આપણે લગાવી દીધો છે તો એક તો આ મધ્ય બિંદુથી નીચેનો આ જેટલો પોર્શન છે આ આ જે ભાગ છે એના દ્વારા ઉદ્ભવતું ગુરુત્વ બળ અને એક આ ઢક્કણનો પોતાના વજનના દ્વારા ઉદ્ભવતું ગુરુત્વ બળ

ભાગના સોરી અને આપણે આવી રીતના લખીએ થોડુંક ચેન્જ કરીને ભાગના દળ એટલે કે દ્વારા ઉદભવતું ગુરુત્વ બળ ગુરુત્વ બળ પ્લસ આ જે પદાર્થ આપણે લટકાવ્યો છે લટકાવેલ પદાર્થ દ્વારા પદાર્થના દળ દ્વારા પદાર્થના દળ એટલે એનું દળ આપણને કેટલું આપી દીધું છે એમ આપી દીધું છે દ્વારા ઉદ્ભવતું ગુરુત્વ બળ બરોબર અચ્છા તો અહીંયા એફ શું થઈ જશે જો હવે આના દ્વારા ઉદ્ભવતું ગુરુત્વ બળ જે છે એ આપણને કેટલું કેટલું મળશે તો એમ બાય ટુ ઇન્ટુ જી આપણી પાસે એફ ઇઝિકલ ટુ ફોર્મ્યુલા શું છે એમ જી તો એમની જગ્યાએ મેં એમ બાય ટુ લખી નાખ્યું ઇન ટુ જી તો આને આપણે આવી રીતના લખી શકીએ વન બાય ટુ અથવા અથવા ડાયરેક્ટ અત્યારે સરવાળો કરી દઈએ અને એને નીચેના નીચે આપણે લખીએ પ્લસ આ શું થઈ જશે એમ જી તો આ થઈ જશે વન બાય ટુ એમ જી પ્લસ એમ જી એટલે આ થશે એમ આપણે બહાર લઈ લઈએ તો એમ જી વન બાય ટુ પ્લસ વન બરાબર તો આ શું થઈ જશે થ્રી બાય ટુ હે ને વન બાય ટુ પ્લસ વન શું થાય થ્રી બાય ટુ બે એકા બે એટલે આ થશે બે પ્લસ એક ત્રણ બાય બે બરાબર ને થ્રી બાય ટુ થ્રી બાય ટુ એફ ઇઝિકલ ટુ આપણને અહીંયા શું મળશે થ્રી બાય ટુ એમ જી બરાબર ને અહીંયા એફ એફ ઇઝિકલ ટુ આપણને કેટલું મળશે થ્રી બાય ટુ એમ જી ક્લિયર અહીંયા સુધી અચ્છા બળ આપણને મળી ગયું એ રીતે ક્ષેત્રફળ આપણને આપી દીધું છે આડછેદ ક્ષેત્રફળ આપણને કેટલું આપી દીધું છે એ આપી દીધું છે તો એનું પ્રતિબળ કેટલું થશે તો પ્રતિબળ મળશે આપણને કંઈક આવી રીતના એફ બાય એફ આપણને મળ્યો છે થ્રી બાય ટુ થ્રી બાય ટુ એમ જી બાય એ ને આ થશે થ્રી બાય ટુ એમ જી બાય એ આ મળી જશે આપણને ઓકે તો ઓપ્શન ઓપ્શન તમે જોઈ લો મતલબ સાચું હશે બી વિલ બી ધ રાઈટ આન્સર બી આપણો સાચો આન્સર આવશે પણ પણ માનો કે તમે તમને આમાં એમ પૂછે કે આનું યંગ મોડ્યુલસ કેટલું થશે આનું યંગ મોડ્યુલસ કેટલું થશે આ સળિયાનું યંગ મોડ્યુલસ કેટલું હશે આ સળિયાનો માનો કે તમારે યંગ મોડ્યુલસ ફાઇન્ડ આઉટ કરવો છે તો યંગ મોડ્યુલર્સ અથવા તેની લંબાઈમાં કેટલો ફેરફાર થશે તેની લંબાઈમાં કેટલો ફેરફાર થશે એ જો ફાઇન્ડ આઉટ કરવું હોય તો આપણે કઈ રીતના શોધશું તો આપણી પાસે આપણને ખ્યાલ છે કે ભાઈ યંગ મોડ્યુલસ જે છે એ આપણને મતલબ એનું શું ફોર્મ્યુલા શું છે યંગ મોડ્યુલસ એફ વાય ઇઝ ઇક્વલ ટુ એફ એલ બાય એ ડેલ્ટા એલ બરાબર એફ અહીંયા આપણને મળી ગયું છે અને વેલ્યુઝ મૂકી દો આની અંદર તો આ થશે થ્રી બાય ટુ એમ જી એલ એઝ ઇટ ઇઝ રહેશે નીચે શું થઈ જશે એ ડેલ્ટા એલ થઈ જશે બરોબર કે નહીં માનો કે તમને એમ કીધું છે કે આની અંદર થતો લંબાઈમાં થતો ફેરફાર શોધવો છે તો ડેલ્ટા એલ આગળ લઈ લેશું તો આપણી પાસે ફોર્મ્યુલા શું મળશે થ્રી બાય ટુ એમ જી એલ ડીવાઈડ બાય એ યંગ મોડ્યુલસ આવી જશે તો આવી રીતના તમને આ તો મતલબ આ તો એક જનરલ મેં પ્રશ્ન કરાવ્યો જેનો જવાબ આપણને આ મળ્યો પણ આવી રીતના યંગ મોડ્યુલર્સ કે તેની લંબાઈમાં કેટલો ફેરફાર થશે એ શોધવાની વાત કરે તો આવી રીતના આપણે અને ફાઇન્ડ આઉટ કરી શકીએ છીએ ક્લિયર લખી નાખો ચાલો જલ્દી